पंचास्तिकाय भगवान कुनकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकाय नी टीका समय व्याख्या एनो स्वाध्याय चाले छे। એમાં આપણે 80મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। આ ગાથા એનો અન્વયાર્થ ટીકા અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ આપણે કર્યો છે, આજે આગળ લઈએ છીએ। થોડું પુનરાવર્તન પણ સાથે કરીએ છીએ। પ્રવચન પ્રસાદ ભાગ પહેલો પાન નંબર 405। અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે જ્ઞાન સ્વભાવને સમજ્યા વિના ભગવાનની પ્રતિમા તથા ક્ષેત્રને લીધે શુભભાવ થાય અને તેને જ્ઞાન થાય એમ અજ્ઞાની માને છે। પોતાનું નમાલાપણું લઈને જાત્રા કરવા જાય છે, તે પર્વતથી ઉતરી એટલે કે જાત્રા કરીને આવે ત્યારે એ ઉતરીને આવશે તો મિથ્યાત્વને દ્રઢ કરીને પર્વતથી નીચે ઉતરશે। આ વાત આપણે ગઈકાલે લીધી છે અને નમાલાપણાનો અર્થ પણ આપણે સમજ્યા છીએ। કેમ કે જે પોતે પર દ્વારા જ્ઞાન માને છે, પોતાને પોતાનું સામર્થ્ય આવતું નથી, પોતાના જ્ઞાન સ્વભાવનો વિશ્વાસ નથી આવતો, એને ગુરુદેવે નમાલા કહ્યા છે। એને નમાલા કહ્યા છે, પોતાના જ્ઞાન સ્વભાવનો જેને વિશ્વાસ નથી, પોતે પોતાનું સામર્થ સમજતો નથી, એને નમાલા કહ્યા છે। એટલે એ વાત અહીંયા કરી, એટલે કહે છે કે પોતાનું નમાલાપણું લઈને જાત્રા કરવા જાય છે તે પર્વતથી ઉતરી આવશે તો મિથ્યાત્વને દ્રઢ કરીને પર્વતથી નીચે ઉતરશે, કારણ કે પોતાનો જ્ઞાન સ્વભાવ પરાધીન માને છે। જ્ઞાનીને જાત્રાનો ભાવ આવે છે પણ તે સમજે છે કે હું જ્ઞાન સ્વભાવી છું, પરને લીધે શુભભાવ નથી તેમજ જ્ઞાન પણ નથી। રાગ આવે છે તે નબળાઈથી આવે છે, જ્ઞાન સ્વભાવનું ભાન છે, છતાં જે પ્રકારનો રાગ આવવાનો તે આવવાનો, ભેદ જ્ઞાન વર્તે છે તેથી જાત્રા કરીને પાછો ફરે છે, તે વખતે પણ જ્ઞાન દ્રઢ કરીને પાછો ફરે છે। આ જ્ઞાનીની વાત કરી, માટે જ્ઞાન સ્વભાવી છું એમ અહીં બતાવે છે। જેમ ઉદગળમાં તેના ગુણોનું ક્ષેત્ર જુદું નથી, ઉદગળમાં તેના ગુણોનું ક્ષેત્ર અને પુદગળ પરમાણુ છે તો એનું ક્ષેત્ર જુદું નથી, તેવી રીતે આત્મા અને તેના જ્ઞાન દર્શન આદિ ગુણોનું ક્ષેત્ર જુદું નથી। આ વાત આપણે કરી છે એટલે વધારે વિસ્તાર નથી લેતા। અહીંયા આગળ કહે છે કે વળી પરમાણુ કેવો છે, તો પરમાણુ જેમ પોતાના ગુણોને અવકાશ આપે તેમ બીજા પરમાણુને જગ્યા ના આપે। પરમાણુ બીજા પરમાણુને અવકાશ આપતો નથી, પોતાના ક્ષેત્રમાં પોતાનો એક પ્રદેશી ક્ષેત્ર તો એની અંદર બીજો પરમાણુ આવે એમ બને નહીં। પરમાણુના અનંત ગુણ એમાં સમાય પણ બીજો પરમાણુ એમાં આવે નહીં। પરમાણુઓ પોતાની વિશિષ્ટ અવગાહન શક્તિના કારણે આકાશના એક ક્ષેત્રે છે તે જુદી વાત છે, એટલે કે એક પરમાણુ જ્યાં રહ્યો છે ત્યાં જ બીજા કેટલાય પરમાણુઓ રહ્યા હોય આકાશના એક જ ક્ષેત્રમાં, અને એ બધા પાસે પાસે રહ્યા હોય તો એમાં તો કોઈ વાંધો આવતો નથી, કેમ કે એમાં પરમાણુ પોતે બધા એકબીજાની પાસે રહ્યા છે, કોઈ એકબીજામાં ઘૂસી જતા નથી, પ્રવેશ પામતા નથી। એટલે કહે છે કે પણ એક પરમાણુ બીજા પરમાણુના અસ્તિત્વમાં પ્રવેશી જાય
તેમ બનતું નથી, કારણ કે પરમાણુ નિર્વિભાગ અંશ છે, એક પ્રદેશી છે. હવે એક પ્રદેશી છે એની અંદર વળી બીજો એક પ્રદેશી કેવી રીતે પ્રવેશે એ શક્ય જ નથી. એક પ્રદેશી છે એટલે એમાં એની આદિ મધ્ય અને અંત એમાં એ એકલો જ છે. જો ત્રણ પ્રદેશ હોય તો આપણે એમ કહીએ કે પહેલા પ્રદેશથી શરૂઆત થઈ એટલે આદિ, પછી બીજા પ્રદેશમાં વચ્ચે મધ્ય અને પછી અંત. પણ એક જ પ્રદેશ એટલે એ એક પ્રદેશમાં આદિ મધ્ય અંતમાં એકલો છે, તે બીજા પરમાણુને અવકાશ આપવા અસમર્થ છે. એટલે અવગાહનની જે વાત કરી તો આકાશના એક ક્ષેત્રમાં એ બધા પરમાણુ હોય એમ બને, પણ એક પરમાણુના પ્રદેશની અંદર કે જે એક પ્રદેશ છે એની અંદર બીજો પરમાણુ આવે એમ બને નહીં. હવે એના ઉપરથી પછી વાતને આત્મા ઉપર ઉતારી છે અને ગુરુદેવ કહે છે કે તેવી રીતે આત્મા પણ કર્મ, શરીર, દેવ, ગુરુ, શાસ્ત્ર કોઈને પણ પોતાના અસંખ્ય પ્રદેશમાં સ્થાન આપતો નથી. આત્મા પણ કર્મ, શરીર, દેવ, ગુરુ, શાસ્ત્ર કોઈને પણ પોતાના અસંખ્ય પ્રદેશમાં સ્થાન આપતો નથી. આત્માના અસંખ્ય પ્રદેશમાં એના અનંત ગુણ રહે, બધા પ્રદેશમાં અસંખ્ય પ્રદેશમાં દરેક ગુણ હોય, એમ નહીં કે અમુક પ્રદેશમાં અમુક ગુણ એમ ન હોય. અસંખ્ય પ્રદેશ છે તો અસંખ્ય પ્રદેશમાં જ્ઞાન ગુણ પણ હોય, એ જ અસંખ્ય પ્રદેશ બધાની અંદર દર્શન પણ હોય, એ જ અસંખ્ય પ્રદેશની અંદર આનંદ હોય, બધા જ ગુણ હોય. પણ આત્માના પ્રદેશમાં કર્મ ન હોય, શરીર ન હોય, દેવ, ગુરુ, શાસ્ત્ર એ કોઈ હોય નહીં. ધર્મી કહે છે કે ભગવાન ભગવાનમાં છે અને અમો અમારામાં છીએ. કોઈ કહે કે તો પછી આત્મા સ્વાર્થી થઈ ગયો, કોઈને એમ લાગે. તો ગુરુદેવ કહે છે કે હા, દરેક પદાર્થ સ્વાર્થી છે, સ્વાર્થી છે એટલે સ્વ પ્રયોજન સહિત છે એટલે સ્વાર્થી છે. સ્વ પ્રયોજન સિદ્ધ કરીને પોતામાં ટકી રહે તે સ્વાર્થી છે. પોતાનું પ્રયોજન સિદ્ધ કરીને પોતામાં ટકી રહે તે સ્વાર્થી સ્વાર્થી છે. બીજી વાત એ કે પરનું પ્રયોજન કોઈ કરી શકતું નથી, કોઈ સાધી શકતું નથી. એટલે કોઈ એમ કહેતું હોય કે તમે સ્વાર્થી છો, પણ દરેક સ્વાર્થી જ હોઈ શકે. પરનું પ્રયોજન તો કોઈ સાધતું નથી, પરને કોઈ મદદ આપતું નથી, મદદ કરી શકતો નથી. એને મનમાં એમ થાય કે હું બીજાને મદદ કરું છું, હું બીજાને પૈસાની મદદ કરું છું કે ખાવાનાની મદદ કરું છું કે ઘરની મદદ કરું છું કે, પણ વાસ્તવમાં એમ થતું નથી. કોઈથી આપ્યું અપાતું નથી, કોઈનું દીધેલું દેવાતું નથી અને કોઈનું લીધેલું લેવાતું નથી. એટલે કોઈ લઈ શકતો નથી કે આપી શકતો નથી, કેમ કે પર પદાર્થો છે એની ઉપર આત્માનો કોઈ અધિકાર નથી. એટલે પરનું પ્રયોજન એ સાધે એમ પણ બનતું નથી. એટલે કે બીજા અને એવા આત્માના પરિણામ કરાવી દે, જ્ઞાનના પરિણામ કરાવી દે કે શાંતિના પરિણામ કરાવી દે, એવું પરનું પ્રયોજન આ આત્મા સાધી શકતો નથી, પરને કોઈ મદદ આપતું નથી. માટે દરેક સ્વાર્થી છે. આત્મા કોઈ પણ પર પદાર્થને અવકાશ આપવા અસમર્થ છે. હવે આગળ કહે છે કે વળી તે પરમાણુ કેવો છે, પોતે એક પ્રદેશથી રહીને સ્કંધોનો ભેદ વ્યવહારથી કરે છે. જ્યારે સ્કંધોમાંથી છૂટા પડવાની તેની લાયકાત થાય છે ત્યારે પરમાણુ છૂટો પડે છે, તેથી તે સ્કંધોનો વ્યવહારથી ભેદ કરનાર કહેવાય છે. એક સ્કંધ છે એ આખી ચીજ છે, એ આખી ચીજમાંથી એક પરમાણુ છૂટો પડે એટલે સ્કંધ જે પહેલા પૂર્વે જે સ્કંધ હતો એ ન રહ્યો. એક પરમાણુ પણ જો એમાંથી છૂટો પડે તો પૂર્વે જે સ્કંધ હતો એ સ્કંધ ન રહ્યો, એની નવી પર્યાય થઈ, અથવા તો બીજા પરમાણુ ઉમેરાય તો પણ એ પૂર્વે જે સ્કંધ હતો એ તો રહેતો જ નથી. એટલે આ પરમાણુમાં એવી તાકાત છે કે એ સ્કંધથી છૂટો પડે અથવા તો સ્કંધમાં જોડાય
અને એમ કરતા એ સ્કંધોનો ભેદ કરે છે એમ કહેવામાં આવ્યું. એટલે કહે છે કે પોતે એક પ્રદેશથી રહીને સ્કંધોનો ભેદ વ્યવહારથી કરે છે, જ્યારે સ્કંધોમાંથી છૂટા પડવાની તેની લાયકાત થાય છે ત્યારે પરમાણુ છૂટો પડે છે. તેથી તે સ્કંધોનો વ્યવહારથી ભેદ કરનાર કહેવાય છે. પણ પરમાણુને ખબર નથી કે હું સ્કંધોનો ભેદ કરનાર છું. પરમાણુ કંઈ જ્ઞાન કરતો નથી એટલે પરમાણુને ખબર નથી કે હું સ્કંધોનો ભેદ કરનાર છું. પરમાણુ છૂટો પડી સ્કંધોનો ભેદ કરે છે એમ જાણનાર તો આત્મા છે ને. આ જ્ઞાન કોણ કરી રહ્યું છે? આત્મા કરી રહ્યો છે ને. પરમાણુ સંબંધીનું જ્ઞાન પરમાણુ તો કરી શકતો નથી, આત્મા એનો જાણનાર છે, એ જ જ્ઞાન કરે છે. હું આત્મા જ્ઞાન સ્વભાવી છું, શરીર કર્મ કે રાગ સ્વભાવી હું નથી, હું તો જ્ઞાન જ છું એમ ભેદ જ્ઞાન અને વિતરાગતા થતાં કર્મથી છૂટો પડી જાય છે. અજ્ઞાનથી જે કર્મો ભેગા થતા તે જ્ઞાન થતાં છૂટા પડી જાય છે. અજ્ઞાનવશ એણે જે ભાવ કર્યા એને કારણે ભાવ બંધને એના નિમિત્તે દ્રવ્ય કર્મ બંધાયા હતા. એટલે દ્રવ્ય કર્મના જે રજકણો પરમાણુ કારણે રજકણો હતા એ પછી છૂટા પડી જાય છે. એટલે એમ કર્મનો ક્ષય થાય છે. પણ એ ક્યારે થાય છે? તો કે જ્ઞાન થતા. અજ્ઞાનથી જે કર્મો ભેગા થતા તે જ્ઞાન થતા છૂટા પડી જાય છે. આત્મા કર્મોને છૂટો પાડનાર છે એમ વ્યવહારથી કહેવાય છે. કેમ કે દ્રવ્ય કર્મ છે એ જળ છે અને આત્મા એનો ક્ષય કરે એમ બનતું નથી, એના છૂટા પાડે એમ બને નહીં. બે દ્રવ્ય જુદા છે પણ એવું વ્યવહારથી કહેવાય છે. જ્યારે આને જ્ઞાન થાય છે એના એવા ભાવ થાય છે તો સામે એ કર્મમાંથી રજકણો છૂટા પડી જાય, એ કર્મનો ક્ષય થાય છે. એટલે વ્યવહારથી એમ કહેવાય કે આત્મા કર્મોને છૂટા પાડનાર છે. વાસ્તવમાં તો એ કર્મ પોતે પોતાની મેળે જ એનો ક્ષય થઈ જાય છે, છૂટું પડી જાય છે, એના કારણે રજકણો છૂટા થઈ જાય છે. એટલે એ કાર્ય પરમાણુનું છે, એ કાર્ય પરમાણુનું છે. કર્મનું છૂટા પડવું, છૂટા થઈ જવું, કર્મ એક સ્કંધ છે તો એનું છૂટા થઈ જવું એ કાર્ય પરમાણુનું છે. એટલે પરમાણુ એને છૂટા કરનારો છે. કર્મોને છૂટા કરનારો ખરેખર તો પરમાણુ પોતે જ છે, આત્મા નથી. પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જ્યારે જીવને એવા જ્ઞાન થાય છે, એવો ભાવ થાય છે તો સામે કર્મોની દશા આ રીતે પલટાય છે. એના ઉપશમ થાય, એના ક્ષયોપશમ થાય, એના ક્ષય થાય. હવે આગળ કહે છે કે વળી તે પરમાણુ કેવો છે? તો પરમાણુ પોતાના સ્વકાળે પોતાની યોગ્યતા મુજબ સ્કંધો સાથે મળી જાય છે, તેથી વ્યવહારથી સ્કંધોનો કર્તા કહેવાય છે. તેમ અજ્ઞાની આત્મા મિથ્યાત્વ રાગ દ્વેષ કરે અને કર્મ બંધાય તો કર્મોનો કર્તા વ્યવહારે કહેવાય છે. સ્કંધમાં પરમાણુ ભળી જાય છે એટલે એનો કર્તા કહેવાય. સ્કંધ બને છે તો એનું કારણ પરમાણુ છે, પરમાણુ ભેગા થયા એટલે પરમાણુ એ જ એનો કર્તા. તો એના ઉપરથી આ અજ્ઞાનીની વાત પહેલા તો સમજાવી ગુરુદેવે કે અજ્ઞાની આત્મા મિથ્યાત્વ રાગ દ્વેષ કરે અને પછી એને કારણે એના ભાવ એવા થયા તો ભાવ બંધ થયો તો એને લીધે એને દ્રવ્ય કર્મ બંધાય. એટલે કે દ્રવ્ય કર્મ જીવના ભાવ કર્મનું નિમિત્ત પામીને બંધાય છે. તો એમ કહેવાય કે જીવ એ કર્મોનો કર્તા છે, એટલે એ વ્યવહારથી કર્મોનો કર્તા છે. આગળ કહે છે પરમાણુ અવિનાશી છે, પોતાના સ્પર્શ આદિ ગુણોથી રહિત નથી, પોતાના ગુણોને અવકાશ આપે છે, બીજા પરમાણુને અવકાશ આપતો નથી, સ્કંધમાંથી છૂટો પડતા સ્કંધનો ભેદ કરનાર છે તથા સ્કંધ સાથે મળે ત્યારે સ્કંધનો કર્તા છે. પરમાણુને આ બધાની કાંઈ ખબર નથી પણ તે બધાનો જાણનાર આત્મા છે. આત્મા પૂદગલથી જુદો છે એમ પોતામાં રહી
સ્વ પર પ્રકાશક જ્ઞાન પ્રગટ કરવું તે ધર્મ છે. હવે બીજા દિવસનું પ્રવચન છે તે આપણે લઈએ છીએ. વીર સંવત 2478 ચૈત્રવદ એકમને શુક્રવારના દિવસે આ પ્રવચન આપ્યું છે. ગુરુદેવ કહે છે કે કેવળ જ્ઞાની ભગવાને પરમાણુને જડ જોયું છે. કેવળ જ્ઞાનમાં, ભગવાનના જ્ઞાનમાં પરમાણુ જડ જણાયો છે. એ શરીરનો પરમાણુ હોય તો પણ જડ છે તેનું સ્વરૂપ કહે છે. 85 પરમાણુનું સ્વરૂપ અહીંયા કહેવામાં આવ્યું છે. પુદ્ગલાસ્તિકાયનો આ અધિકાર ચાલે છે તો એમાં એની વાત છે. પરમાણુ પોતાના કારણે છે, પરમાણુ પોતાના કારણે છે, એનું અસ્તિત્વ પોતાના કારણે છે, સ્વતંત્ર એનું અસ્તિત્વ છે, એના પરિણામે એના સ્વતંત્ર થાય, પણ એ આત્માના કારણે નથી. અને તે વાત પરમાણુ કાંઈ જાણતો નથી, એવું પરમાણુને જ્ઞાન નથી. આત્મા જ્ઞાન સ્વભાવી છે, આત્માનું જ્ઞાન સ્વરૂપ છે, અને આત્મા જ્ઞાન કરે છે તો આત્મા જાણે છે, પરમાણુને જ્ઞાન નથી. એટલે પરમાણુ તો એ જાણતો નથી, આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એક પરમાણુને જે જ્ઞાન જાણે, એક પરમાણુને જે જ્ઞાન જાણે તે કેટલું સૂક્ષ્મ હોય. કેવળી ભગવાનનું જ્ઞાન એવું છે કે જે એક પરમાણુને જાણે, પ્રત્યક્ષ જાણે. પણ છદ્મસ્થનું જ્ઞાન એવું નથી હોતું. એટલે છદ્મસ્થ તો એને અનુમાનથી જાણે છે, અને છદ્મસ્થ અનુમાનથી જાણે છતાં પણ એ જ્ઞાન એનું સમ્યક હોય, કે અનુમાનથી જાણે છતાં એનું એ જ્ઞાન સમ્યક હોય, કેમ કે એણે પોતાના સ્વરૂપને જાણ્યું છે અને સ્વાનુભવ સહિતનું એનું જ્ઞાન છે એટલે એનું જ્ઞાન સમ્યક છે. તો એવા સમ્યક જ્ઞાનમાં એને અનુમાન એમ થાય છે કે આ સ્કંધ જે છે એ સ્કંધ જો તૂટી શકે છે તો એ મૂળ સ્વરૂપ નથી, અને તૂટતા જે એનો છેલ્લો અંશ રહ્યો કે જે હવે તૂટતો નથી એ જ મૂળ વસ્તુ હોવી જોઈએ એમ એ અનુમાન કરે તો એનું અનુમાન સમ્યક છે, સાચું છે. પણ મિથ્યા દ્રષ્ટિના અનુમાન સાચા સમ્યક કહેવાતા નથી. જેને આત્માનું ભાન થયું છે, સ્વાનુભૂતિ સહિત જે જ્ઞાન છે એને સમ્યક જ્ઞાન કહ્યું, તે સમ્યક જ્ઞાનમાં એનું અનુમાન જે છે તે સાચું છે. પણ પ્રત્યક્ષ તો કેવળી ભગવાન જ જાણે છે. અહીંયા કહે છે કે એક પરમાણુને જે જ્ઞાન જાણે તે કેટલું સૂક્ષ્મ હોય. પરમાણુ જગતની અસ્થિ ચીજ છે, પરમાણુનું હોવાપણું છે, આપણને ઇન્દ્રિય દ્વારા ન જણાય, કે ઇન્દ્રિય દ્વારા જણાય એવો નથી. એ સૂક્ષ્મ વસ્તુ છે, સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપમાં જણાય એવો નથી. આપણે જે સાયન્સ પ્રમાણે, વિજ્ઞાન પ્રમાણે જે વાત કરીએ છીએ એ તો ઘણી સ્થૂળ વાત છે, એટલે સુધી તો વિજ્ઞાન હજી પહોંચ્યું નથી. આપણે જે પરમાણુ જેને કહ્યો છે એ તો એક જ પ્રકારના પરમાણુ છે, અને બધામાં જે ગુણ છે એના સ્પર્શ રસ ગંધ આ બધા જે ગુણ છે એ બધામાં એક સરખા છે, એક જાતના છે. પણ કોઈક ગુણની વ્યક્તતા વધારે છે, કોઈકની ઓછી છે, તો એમ એ જુદા જુદા પ્રકારે એની પર્યાયો છે. અને એ વાત આપણે અગાઉની ગાથામાં સમજ્યા કે આ પાણી છે, કે આ પૃથ્વી છે, કે આ વાયુ છે, પણ એ બધા પરમાણુઓ એક જ જાતના છે, એની પ્રગટતામાં ફેર છે એટલે પર્યાયમાં ફેર છે. આટલી બધી સૂક્ષ્મ વાત સાયન્સમાં તો છે જ નહીં, વિજ્ઞાનમાં આવી સૂક્ષ્મ વાત છે જ નહીં કે એક જ જાતના પરમાણુ છે. એટલે આ જે વાત કરી છે એ એવા સૂક્ષ્મ પરમાણુની અહીંયા વાત ચાલી રહી છે કે જે ઇન્દ્રિય દ્વારા તો જણાય એવો છે જ નહીં, ભગવાનને પ્રત્યક્ષ જણાય છે, એમના જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય છે. એટલે અહીંયા એ વાત કીધી કે એક પરમાણુને જે જ્ઞાન જાણે તે કેટલું સૂક્ષ્મ હોય, જ્ઞાન કેટલું સૂક્ષ્મ હોય. પરમાણુ જગતની અસ્થિ ચીજ છે, જે હોવા પણ છે. જે વસ્તુ હોય તેને જ્ઞાન ન જાણે એમ બને જ નહીં. જે વસ્તુ છે, જેનું અસ્તિત્વ છે, એને જ્ઞાન ન જાણે એમ બને જ નહીં. અસ્તિત્વ છે તો એ દ્રવ્ય છે, જે દ્રવ્ય છે તો દ્રવ્યની અંદર, બધા જ દ્રવ્યની અંદર પ્રમેત્વ નામનો ગુણ હોય જ છે. બધા દ્રવ્યોમાં સામાન્ય ગુણો છે, એમાં અસ્તિત્વ દ્રવ્યત્વ વગેરે
તેમાં એક પ્રમેત્વ નામનો ગુણ પણ બધા દ્રવ્યોમાં હોય છે અને પ્રમેત્વ ગુણને કારણે એ કોઈના જ્ઞાનમાં તો જણાય, છદ્મસ્તા જ્ઞાનમાં ન જણાય. એટલે આપણને કદાચ ન જણાય એ વાત બરાબર છે, પણ એનો અર્થ એમ નથી કે નથી. ભગવાનના જ્ઞાનમાં એ જણાય છે, ભગવાનના જ્ઞાનમાં એ સ્પષ્ટ જણાય છે, પ્રત્યક્ષ જણાય છે. એટલે કહે છે કે જે વસ્તુ હોય તેને જ્ઞાન ન જાણે એમ બને જ નહીં, કેમકે જ્ઞાન જ્ઞેય માત્રને જાણે. અને જ્ઞેય શું છે? તો કે જેમાં પ્રમેત્વ નામનો ગુણ છે તે જ્ઞેય છે, અને પ્રમેત્વ નામનો ગુણ બધા જ દ્રવ્યમાં છે. એટલે જ્ઞાન જ્ઞેય માત્રને જાણે તો પછી જે વસ્તુ હોય એને ન જાણે એમ બને જ નહીં. ન જાણે તો તે જ્ઞાન જ કહેવાય નહીં, ન જાણે તો તે જ્ઞાન જ કહેવાય નહીં. અને પદાર્થ ન જણાય તો તે પદાર્થ સત કહેવાય નહીં, પદાર્થનું અસ્તિત્વ છે એમ કહેવાય નહીં. અહીં પરમાણુ જે પૂતગળનો છેલ્લો અંશ છે તેની વ્યાખ્યા ચાલે છે, એનું અહીંયા વર્ણન ચાલે છે. તેને જાણનાર જ્ઞાનની સૂક્ષ્મતા કેટલી, વાત તો આ આવી, આવા એક પરમાણુને જે જાણે છે એ જ્ઞાન કેટલું સૂક્ષ્મ છે. અને પરમાણુ આટલું સૂક્ષ્મ છે એમ પ્રતીત કરતા જ્ઞાનની સૂક્ષ્મતા કેટલી વધે, પણ તે જ્ઞાન કેવી રીતે પ્રગટે. હું મને પોતાને જાણનાર છું, દયાદાન આદિ ભાવોનો તથા પરમાણુનો કરનાર નથી, પણ મારામાં રહીને તેનો જાણનાર છું એવું સ્વનું જ્ઞાન થાય તો એને પરપ્રકાશક જ્ઞાન સાચું કહેવાય. એટલે પરમાણુનું જ્ઞાન એનું સાચું કહેવાય. જેને સ્વનું જ્ઞાન થયું એનું પર વિશેનું જ્ઞાન સાચું કહેવાય. તો પર વિશેનું જ્ઞાન સાચું હોય ત્યારે કેવી વાત હોય? તો એને એમ હોય કે હું મને પોતાને જાણનાર છું, અને આ દયાદાન આદિના ભાવો, આ બધા વિકલ્પો અને આ બધા પદાર્થો અથવા તો પરમાણુના સ્કંધ વગેરે, એ બધાનો હું કરનાર નથી, કે દયાદાન આદિના ભાવોનો પણ હું કરનાર નથી, પરમાણુનો કરનાર નથી, અને પરમાણુને ભેગા કરીને સ્કંધ કરનાર પણ નથી, પણ હું બધાનો જાણનાર છું. અને કઈ રીતે જાણનાર છું? તો કે મારામાં રહીને તેનો જાણનાર છું. હું જેનું જ્ઞાન કરું છું એ જ્ઞાન જે પદાર્થનું છે એ પદાર્થ સુધી પહોંચી જઈને જ્ઞાન કરું છું એમ નહીં, પણ હું મારામાં રહીને તેનો જાણનાર છું એવું સ્વનું જ્ઞાન થાય તેનું પરપ્રકાશક જ્ઞાન સાચું કહેવાય. ગુરુદેવી એક એક ન્યાય બરાબર અહીંયા સમજાવી દીધા છે કે કોને પરમાણુનું જ્ઞાન થાય. ભલે ને અનુમાન છે, પણ અનુમાન એ સમ્યક છે. તો એ જેને સ્વ પર પ્રકાશક જ્ઞાનનો વિશ્વાસ આવ્યો છે, એવી અનુભૂતિ થઈ છે, એને જ એ અનુમાન સાચું હોય. અહીંયા આગળ કહે છે કે પરમાણુ પોતાની મિલન શક્તિથી સ્કંધોમાં જઈ મળી જાય છે, તેથી સ્કંધોનો કર્તા કહેવાય છે. વળી કેવો છે પરમાણુ? તો કે પરમાણુ કાળની સંખ્યાનો ભેદ કરે છે. જો હવે પેલા ભેદ કરે છે એની વાત લીધી છે, એ ચારે વસ્તુને હવે લીધી છે. તો પહેલી અહીંયા કાળની વાત લીધી છે. તો કે પરમાણુ કાળની સંખ્યાનો ભેદ કરે છે. આકાશના એક પ્રદેશમાં રહેલો પરમાણુ બીજા પ્રદેશે જાય તેટલા કાળને એક સમય કહે છે. આ આપણે જાણીએ છીએ કે આકાશના એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં પરમાણુ મંદ ગતિએ જાય છે અને જે એમાં સમય વીતે છે એને એક સમય કહ્યો છે. જેટલો કાળ લાગે છે એમાં એને એક સમય કહ્યો છે, અને એ કાળની પર્યાય છે. એક સમય એ કાળની પર્યાય છે. જેમ આપણે સેકન્ડ કહીએ છીએ, મિનિટ કહીએ છીએ, એવી રીતે આ એક સમય છે. અને આ એક સમયનું માપ આ રીતે નક્કી થાય. એક સમય એ કાળનું કાળની પર્યાય છે, અને એ માપ છે, એ પરિમાણ છે. તો એ પરિમાણનો એકમ એ સમય છે. નાનામાં નાનો હોય એને એકમ કહેવાય. તો એ સમય, તો સમય નક્કી કઈ રીતે થાય? તો કે એક પરમાણુ
આકાશના એક ક્ષેત્રમાંથી બાજુમાં બીજા ક્ષેત્રમાં મંદ ગતિએ જાય છે અને જેટલો કાળ વીત્યો એને એક સમય કહેવામાં આવ્યો. એટલે સમયનું માપ નક્કી કરવામાં પરમાણુ ગતિ કરી અને બાજુમાં જાય એના ઉપરથી નક્કી થયું. એટલે પરમાણુ કાળને જણાવનારો થયો, એટલે કાળની પર્યાય ને જણાવનારો થયો, અથવા તો એમ કહીએ કે એ કાળની સંખ્યાનો ભેદ કરે છે. આ રીતે એ કાળની સંખ્યાનો ભેદ કરે છે. શું કહે છે અહીંયા કે આકાશના એક પ્રદેશમાં રહેલો પરમાણુ બીજા પ્રદેશે જાય તેટલા કાળને એક સમય કહે છે. તેથી સમયરૂપ કાળ પ્રગટ થાય છે, જણાય છે. તે કારણે પરમાણુને કાળના અંશનો કર્તા કહેવાય છે. જો કાળના અંશનો કર્તા કહેવાય છે એટલે કે કાળ દ્રવ્ય છે એમાં એ કાંઈ કરે છે એમ નહીં, પણ કાળ દ્રવ્યનું કાર્ય શું છે? તો કાળ દ્રવ્ય તો પરિણમે છે, એનું જે પરિણમન જે થાય છે એ બીજા દ્રવ્યના પરિણમનમાં નિમિત્ત કારણ થાય છે, બરાબર છે? એવી વર્તના છે એનું. તો એ કાળમાં જે એની પર્યાય થાય છે એ દ્વારા આપણને આ કેટલો સમય વીત્યો અથવા તો કેટલો કાળ વીત્યો એનો ખ્યાલ આવે. તો એને માટે એક કોઈક માપ જોઈએ. તો માપ કોણ નક્કી કરી આપે છે? આ પરમાણુ નક્કી કરી આપે. પરમાણુ બીજા પ્રદેશમાં જાય, જે પ્રદેશમાં, આકાશના જે પ્રદેશમાં રહ્યો છે ત્યાંથી બાજુમાં બીજા પ્રદેશમાં જાય અને એમાં એ ગતિ કરી અને જાય છે તો કહેશે કે મંદ ગતિ કરીને જાય છે અને જે સમય લાગે છે એને એક સમય કહેવામાં આવ્યો. જે કાળ વીત્યો એને એક સમય કહેવાય છે. એટલે કહે છે કે કારણ કે પરમાણુને કાળના અંશનો કર્તા કહેવાય છે. તો આ રીતે એ વાત લીધી છે. પણ એનો ઊંધો અર્થ ન કરવો કે કાળ દ્રવ્યનું એ કાંઈ કરે છે, એવું નથી. કાળ તો પોતે પોતાનું પરિણમન કરે છે, દરેક દ્રવ્ય પોતે પોતાથી પરિણમે છે. હવે આગળ કહે છે કે પરમાણુને પોતાની ખબર નથી, તેમજ પોતે એક પ્રદેશથી બીજે પ્રદેશે જાય એ વાતને એ જાણતું નથી, અને એક પ્રદેશથી બીજા પ્રદેશ જાય તેટલા કાળને એક સમય કહે છે એવી પણ પરમાણુને ખબર નથી. એ તો આપણને ખબર છે, આપણે એ વ્યાખ્યા જાણીએ છીએ કે સમય કોને કહેવો. વળી પ્રદેશને ખબર નથી, પ્રદેશને ખબર નથી કે આ પ્રદેશમાં પરમાણુ હતો એક બીજા પ્રદેશમાં ગયો, કેમ કે પ્રદેશ આકાશનો છે તો એ પણ કંઈ જ્ઞાન કરતો નથી. વળી કાળને પણ ખબર નથી. એટલે કાળને ખબર નથી, આકાશને ખબર નથી, પરમાણુને ખબર નથી. ખબર કોને છે? આત્મા. એ બધાનો જાણનાર તો આત્મા છે. અસંખ્ય પ્રદેશથી આત્મા, તેમાં એક એક પ્રદેશે રહેલું જ્ઞાન સૂક્ષ્મ કાળને પણ જાણી લે છે, એવો તેનો ધર્મ છે. એક સમયનું જ્ઞાન સ્વ પર પ્રકાશક છે, પોતાને પણ જાણે અને બીજાને પણ જાણે. પોતાને પણ પ્રકાશે છે, જાણે છે એટલે પ્રસિદ્ધ કરે છે એટલે સ્વપ્રકાશક, અને પરને જાણે છે એને પ્રસિદ્ધ કરે છે એટલે પરપ્રકાશક છે. તો તે એટલી તાકાત વાળું છે. આત્મા જ્ઞાનથી ભરેલો છે, તેમાં રાગ દ્વેષ થાય તે તેનો ધર્મ નથી. તેનો ધર્મ તો બધાને જાણવાનો છે. આમાં અરહંતનું કેવળ જ્ઞાન કેવું હોય તેની વાત આવી જાય છે. કેવળ જ્ઞાનની પ્રતીતિમાં આત્માની પ્રતીતિ અને પરમાણુની પ્રતીતિ આવી જાય છે. કેવળ જ્ઞાનની પ્રતીતિમાં જગતના બધા જ પદાર્થોની પ્રતીતિ હોય છે, તેમાં પરમાણુની પ્રતીતિ પણ આવી જાય છે. કેવળ જ્ઞાનીનો આત્મા અસંખ્ય પ્રદેશી પહોળો છે, તેનું એક સમયનું જ્ઞાન ત્રણેય કાળના સમયોમાંથી એક એક સમયને જુદો પાડીને જાણવાની તાકાત વાળું છે. જો આ તો સામર્થ્યની અપેક્ષાએ વાત બતાવી છે. કાંઈ કેવળી ભગવાન જગતના પદાર્થો, ત્રણેય કાળના પદાર્થોની બધી પર્યાયોને, એક એક સમયની પર્યાયને જુદી પાડી અને જાણવા બેસે એવું કાંઈ કરતા હોતા નથી. એ તો એટલું સામર્થ્ય જે છે, કેવળ જ્ઞાનનું સામર્થ્ય અહીંયા તો બતાવ્યું છે, એટલી તાકાત છે. એક સમયની પર્યાયને જાણે કોઈ પણ પદાર્થની, અને ત્રણ કાળમાંથી એટલે ભવિષ્યકાળની પણ કોઈ પણ પદાર્થની પર્યાયને જાણે, એક સમયની પર્યાયને જાણે,
એટલે એ સામર્થ્ય બતાવ્યું છે, એવી તાકાત છે. ખરેખર કેવળી ભગવાન કાંઈ એ જાણવા જતા નથી, અને એ એમના નિર્મળ જ્ઞાનમાં એ પ્રકાશ રહે છે, સ્વયં એ પ્રકાશ રહે છે. એટલે જગતના બધા જ પદાર્થોની ત્રણેય કાળની પર્યાયો પ્રભુના જ્ઞાનમાં સ્વયં આમ જ પ્રકાશે છે. પ્રભુનો ઉપયોગ કાંઈ એ તરફ વળે છે એવું નથી. પ્રભુનો ઉપયોગ તો સ્થિર થયો છે. પ્રભુને હવે જ્ઞાન દર્શનના ઉપયોગ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, એટલે એ કાંઈ જાણે અને એવું હોતું નથી. પણ સમજાવવું એ છે કે કેવળ જ્ઞાનની કેટલી તાકાત છે એ સમજાવવું છે. આગળ કહે છે કે એક એક સમયને ન જાણે તો ત્રિકાળને કેવી રીતે જાણે. એટલે ભગવાન બધા સમયની વાતને જાણે છે અને બધા પદાર્થના બધા સમયની પર્યાયને જાણે છે. ભગવાનને ત્રણેય કાળનું જ્ઞાન છે અને એક એક સમયને જુદો પાડીને પણ તેઓ જાણે છે. અસંખ્ય પ્રદેશમાં દરેક પ્રદેશે રહેલું કેવળ જ્ઞાન એક સમયને ભિન્ન કરીને જાણે છે. એક એક પરમાણુને ભિન્ન ભિન્ન જાણે છે. એક એક પ્રદેશને ભિન્ન ભિન્ન જાણે છે તથા એક પરમાણુના ભાવને જાણે છે. જો ભાવની વાત પછી લઈએ, પહેલા આ વાતને લઈએ. શું કહ્યું ગુરુદેવે કે એક પરમાણુને જાણે, એક પ્રદેશને જાણે અને એક સમયને જાણે. એક પરમાણુને જાણે અને એ પરમાણુ ગતિ કરીને બાજુમાં ગયો, બીજા પ્રદેશમાં ગયો, તો એ એક પ્રદેશથી બીજા પ્રદેશે ગયો તો એવો એક પ્રદેશ, એ એક પ્રદેશને ભગવાનનું જ્ઞાન જાણે છે. એટલે એક પરમાણુને જાણે, એક પ્રદેશને જાણે અને એક પ્રદેશથી બીજા પ્રદેશમાં ગયો અને જે સમય લાગ્યો એને આપણે એક સમય કયો, જે કાળ વીત્યો એને સમય કયો, તો એમાં એક સમય એને પણ ભગવાનનું જ્ઞાન જાણે છે. તો આ એક સમયનું જ્ઞાન, એક પ્રદેશનું જ્ઞાન અને એક પરમાણુનું જ્ઞાન ઇન્દ્રિય દ્વારા થઈ શકતું નથી. છદ્મસ્થને એવું જ્ઞાન ન થઈ શકે, છદ્મસ્થને એવું જ્ઞાન થઈ શકે જ નહીં. એટલે વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે તો પણ આ એક પરમાણુનું જ્ઞાન, એક સમયનું જ્ઞાન અને એક પ્રદેશનું જ્ઞાન થઈ શકે નહીં. આ વાત મારે તો કહેવી છે કે એ કેવળી ગમે વાત છે, એ બીજી કોઈ રીતે થાય નહીં, છદ્મસ્થને થઈ શકે જ નહીં. હવે આગળ કહે છે કે તથા એક પરમાણુના ભાવને જાણે છે. આ તો બહુ મોટી વાત થઈ ગઈ. એક પરમાણુના ભાવને જાણે છે. પરમાણુનો ભાવ કેવો? પરમાણુમાં જેવા ગુણ છે એવો એનો ભાવ, એવું એનું પરિણમન, એનો ભાવ એટલે સ્વભાવ. તો પરમાણુના ભાવને પણ ભગવાનનું જ્ઞાન જાણે છે. આપણે મનોપર્ય જ્ઞાનની વાત કરતા હોઈએ તો મનોપર્ય જ્ઞાન તો બહુ જ સીમાબંધ છે, એને તો બહુ લિમિટેશન છે. બીજાના મનની વાતને કઈ બધું પૂરેપૂરું જાણે એમ નહીં, એને એના મનમાં એ રૂપી પદાર્થોની જે વાત છે એટલે એટલી જ વાતને એ જાણી શકે. અહીંયા તો આખી વાત જ જુદી છે. આ પરમાણુના ભાવને જાણે છે. કેવળ જ્ઞાનની તાકાત કેટલી? એક પરમાણુના ભાવને જાણે છે. પરમાણુ, ક્ષેત્ર અને કાળ તો જ્ઞેય છે, તેને કેવળ જ્ઞાની જાણનાર છે. તે કેવળ જ્ઞાન દશા ક્યાંથી પ્રગટ થઈ? હવે વિચાર તો આ કરવાનો છે કે આવું જ્ઞાન કેવી રીતે પ્રગટ થાય અને ક્યાંથી આવ્યું, બહારથી આવ્યું, કેવી રીતે થયું? સર્વજ્ઞ ભગવાન પણ મારા જેવા આત્મા હતા, હું પણ તેવો આત્મા છું, હું પણ પર પદાર્થમાં ઘૂસ્યા વિના, એમાં પહોંચ્યા વિના, એટલે પર પદાર્થમાં પેઠા વિના બધા પદાર્થોના સૂક્ષ્મ પરિણમનને જાણી શકું એવો મારો સ્વભાવ છે. એટલે શક્તિ રૂપે એવું મારામાં સામર્થ્ય છે. આટલી વાત. કેવળી ભગવાને એ પ્રગટ કર્યું, કેવળી ભગવાને એવા પોતાના સામર્થ્યને પ્રગટ કર્યું અને મારે એ પ્રગટ કરવાનું બાકી. આગળ કહે છે કે પરનું કરવાનો કે રાગ કરવાનો મારો સ્વભાવ નથી. આમ પોતાના જ્ઞાન સ્વભાવની પ્રતીતિ થવી, હરિયંત દશાની પ્રતીતિ થવી તે ધર્મ છે.
આ બધા ઉપરથી શું વિચાર કરવો એ સાથે ને સાથે ગુરુદેવ આપણને આપતા જાય છે કે ભાઈ આ બધા ઉપરથી આ વિચાર કરવો કે પોતાનો જ્ઞાન સ્વભાવ છે અને અરિયંત પરમાત્માનો આ જ્ઞાન સ્વભાવ પૂર્ણપણે પ્રકાશ થયો છે, એ પર્યાયમાં પ્રગટ થયો છે, તો એમની પ્રતીત કેવી છે, આ બધાનો વિચાર કરવો. અને એમ વિચાર કરતા અરિયંત ભગવાનની સામે પોતાના જ્ઞાનને મૂકી અને એમ સરખાવું કે શક્તિ અપેક્ષાએ બંનેને સરખું જ્ઞાન છે પણ વ્યક્તતામાં ફેર છે, અને વ્યક્તતા મને ક્યારે એવી થાય, એનો પુરુષાર્થ શું થાય, અને એ તરફ વળે છે તો ધર્મ થાય. હવે આગળ કહે છે કે જુઓ, આ પૂતગલ પરમાણુ જે જ્ઞેય છે તેની વાત ચાલે છે, પણ તેને ખબર નથી, પૂતગલ પરમાણુને ખબર નથી કે તેને જાણનારો તો આત્મા છે. એને ક્યાં ખબર છે કે છ દ્રવ્ય છે અને એમાં એક જીવ દ્રવ્ય છે, એવું એને તો કાંઈ ખબર નથી. એક પરમાણુ એક પ્રદેશથી બીજા પ્રદેશે જાય અને એક સમય લાગે તેની પરમાણુને ખબર નથી, પ્રદેશને પણ ખબર નથી, કાળને પણ ખબર નથી, પણ તેને જાણનારું જ્ઞાન છે. વર્તમાનમાં સાધક જીવનું જ્ઞાન પરમાણુ પ્રદેશ કે સમયને પ્રત્યક્ષ જાણી શકતું નથી. સદમસનું જ્ઞાન એ પરમાણુને, એક પરમાણુને, એક પ્રદેશને કે એક સમયને પ્રત્યક્ષ જાણી શકતું નથી, કારણ કે જ્ઞાન અધૂરું છે. છતાં સાધક વિચારે છે કે પરમાણુ ક્ષેત્ર કાળ અને ભાવને એક સમયમાં જાણી લે એવી મારી જ્ઞાન પર્યાયની તાકાત છે. એટલે કેવળ જ્ઞાન થાય તો મારી પર્યાય એને જાણી લે એવું કેવળ જ્ઞાન સ્વરૂપ મારું છે. પ્રગટતા નથી, પ્રગટતા નથી, પણ સામર્થ્ય મારું એવું છે. એ જ્ઞાની જાણે છે. એટલે કહે છે કે સાધક વિચારે છે કે પરમાણુ ક્ષેત્ર કાળ અને ભાવને એક સમયમાં જાણી લે એવી મારી જ્ઞાન પર્યાયની તાકાત છે. પરમાણુ અતિન્દ્રિય છે, પ્રદેશ અતિન્દ્રિય છે, સમય અતિન્દ્રિય છે, એટલે કે ઇન્દ્રિયો દ્વારા જણાય એવા નથી. પરમાણુ પણ ઇન્દ્રિય દ્વારા જણાય નહીં, પ્રદેશ પણ ઇન્દ્રિય દ્વારા જણાય નહીં, અને સમય પણ ઇન્દ્રિય દ્વારા જણાય નહીં. અને એ બધાને જાણનારું જ્ઞાન જે છે એ પણ અતિન્દ્રિય છે. જો એ બધાને જાણનારું જ્ઞાન એટલે કયું જ્ઞાન છે, એ બધાને જાણનારું તો કેવળ જ્ઞાન છે, અને કેવળ જ્ઞાન તો અતિન્દ્રિય છે ને, કેવળ જ્ઞાન અતિન્દ્રિય છે. અહીંયા મતિશ્રુતની વાત નથી, કેવળ જ્ઞાનમાં એ જણાય છે, મતિશ્રુત જ્ઞાનમાં એ જણાય નહીં, ઇન્દ્રિયો દ્વારા જણાય નહીં, એટલે જીવને બીજી કોઈ રીતે જણાય નહીં, કેવળ જ્ઞાની પરમેશ્વરને જ એ જણાય. એટલે ગમે તેટલું સાયન્સ આગળ વધે તો જે વ્યાખ્યા આ પરમાણુની કરવામાં આવી છે, એક સમયની એક પ્રદેશની જે વ્યાખ્યા કરવામાં આવી છે એને કોઈ જાણી શકે નહીં, કેવળી ભગવાન સિવાય કોઈ જાણી શકે નહીં. અને જે વાત કેવળી ભગવાનના જ્ઞાનમાં આવી છે એ વાતને ગણધર ભગવાને જેમ છે તેમ પોતે સ્વનો અનુભવ કરીને સમ્યક જ્ઞાન દ્વારા એને સમ્યક પ્રકાશી છે. એમણે પછી અનુમાન કર્યું છે પણ જેમ છે તેમ પ્રકાશી છે, એટલે આપણને તો એ રીતે પ્રાપ્ત થયું. અહીંયા કહે છે કે સર્વજ્ઞ ભગવાન પોતાના દરેક પ્રદેશેથી એક એક પ્રદેશને ભિન્ન ભિન્ન એક સમયમાં જાણે છે. છદ્મસ્થ જીવ વર્તમાનમાં પદાર્થને અસંખ્ય સમયે જાણે છે. આપણે તો ક્રમમાં જાણવાનું થાય, એક સાથે નથી જાણી શકતા. ભગવાન એક સાથે જાણે જગતના બધા જ પદાર્થોને, એટલે જ્ઞેયને, બધા જ જ્ઞેયને એક સાથે જાણે. આપણે જ્ઞેયને ક્રમે જાણીએ, છદ્મસ્થનું જ્ઞાન ક્રમે જાણે, જ્યારે સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન જે છે તે એક સાથે જાણે. જ્ઞેય માત્રને એક સાથે જાણે અને પાછું સીધે સીધું આત્માના પ્રદેશથી જાણે. એટલે કહે છે કે સર્વજ્ઞ ભગવાન પોતાના દરેક પ્રદેશેથી એક એક પ્રદેશને ભિન્ન ભિન્ન એક સમયમાં જાણે છે. છદ્મસ્થ જીવ વર્તમાનમાં પદાર્થને અસંખ્ય સમયે જાણે છે, છતાં અસંખ્ય સમયમાંથી
એક એક સમયને ભિન્ન ભિન્ન જાણે તેવો સ્વભાવ છે. શું કહે છે? છદ્મસ્થ જીવ વર્તમાનમાં પદાર્થને અસંખ્ય સમયે જાણે છે, છતાં અસંખ્ય સમયમાંથી એક એક સમયને ભિન્ન ભિન્ન જાણે તેવો સ્વભાવ છે. એટલે શક્તિ અપેક્ષાએ તો એવું જ છે, એનો સ્વભાવ તો એવો જ છે. ભલે વર્તમાનમાં છદ્મસ્થ દશા છે ત્યારે એને જાણવામાં અસંખ્ય સમય લાગે છે, ક્રમે જાણે છે, આ બધી વાત બરાબર છે, પણ સ્વભાવ એવો નથી કે ન જાણી શકે. સ્વભાવ તો એક એક સમયને, એક પ્રદેશને, બધાને જાણે એવો જ એનો સ્વભાવ છે. પ્રગટતા નથી, સ્વભાવ છે પણ પ્રગટતા થઈ નથી. અને આવો એનો સ્વભાવ છે એવી શ્રદ્ધા કરવાની વાત ગુરુદેવ કહે છે. શું કહે છે? કે છદ્મસ્થ જીવ વર્તમાનમાં અત્યારે એની પર્યાયમાં એ પદાર્થને અસંખ્ય સમયે જાણે છે, એ વાત બરાબર છે. તો એ અત્યારે આ પર્યાયમાં એને એવી દશા છે ત્યારે, પણ એથી કરીને એનું સામર્થ્ય, એની શક્તિ, એ કંઈ ચાલ્યા ગયા છે એમ નથી. એટલે કહે છે કે છતાં અસંખ્ય સમયમાંથી એક એક સમયને ભિન્ન ભિન્ન જાણે તેવો સ્વભાવ છે. અને એવી શ્રદ્ધા કરવી, એટલે કહે છે કે એમ શ્રદ્ધા કરે તો ધર્મ થાય. એટલે ટૂંકમાં પોતાના જ્ઞાન સ્વભાવની બરાબર સમ્યક શ્રદ્ધા કરે તો ધર્મ થાય. આત્મા વસ્તુ છે, તેનો સ્વભાવ જ્ઞાન છે. તે એક સમયની દશામાં પરમાણુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણી લે તેવું છે. પરમાણુને લીધે નહીં, આ જાણે એટલે પરમાણુ છે એટલે જાણે એમ નહીં, પરમાણુને લીધે જાણે એમ નહીં, પણ એવી જ્ઞાનની તાકાત છે, સ્વની તાકાતને લીધે જાણે છે. તેવા જ્ઞાન સ્વભાવની પ્રતીતિ કરવી તે કેવળ દશા પ્રાપ્ત કરવાનો ઉપાય છે. એવા જ્ઞાન સ્વભાવની પ્રતીતિ કરવી એટલે પહેલા તો સ્વવિકલ્પ દશામાં એવી પ્રતીતિ કરવી, એવી શ્રદ્ધા કરવી. અહીંયા પ્રતીતિનો અર્થ થાય છે શ્રદ્ધા. પ્રતીતિ છે તે શ્રદ્ધા ગુણની પર્યાય છે. પ્રતીતિ એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. અનુભૂતિ છે તે જ્ઞાન ગુણની પર્યાય છે. તો અહીંયા આ પ્રતીતિ કરવી એટલે એવી શ્રદ્ધા કરવી, પહેલા સ્વવિકલ્પ દશામાં એવી શ્રદ્ધા કરવી. પોતાના સ્વરૂપની પોતે સ્વવિકલ્પ દશામાં જેમ છે તેમ શ્રદ્ધા કરે છે, તો એ આગમને અનુસરીને કરે છે. નાની મહાપુરુષોએ જે દેશના આપી, ઉપદેશ આપ્યો, એને અનુસરીને કરે છે, અથવા તો સાક્ષાત તીર્થંકર ભગવાનના સમોસરણમાં એમની ઓમકાર ધ્વનિ સાંભળીને કરે છે. પણ પોતાની મતિકલ્પનાએ કાંઈ કરે છે એમ નથી. એટલે જે પ્રતીતિ કરે છે એમાં પણ, પ્રતીતિ કરે એટલે એવી શ્રદ્ધા કરે સ્વવિકલ્પ દશામાં પણ, એમાં પણ જેમણે એવી શ્રદ્ધા સમ્યક કરેલી છે એના આધારે એને અનુસરીને કરે છે. ગમે તે આવીને કોઈ કહી જાય, સાયન્ટિસ્ટ આવીને કહી જાય એટલે એ માને એમ નહીં. આપણને ઘણાને એવી બધી વાત બહુ બેસી ગઈ છે સમયની બાબતમાં, આ બહુ ઘણું બધું બધાને બેસી ગયું છે, ખોટું બેસી ગયું છે. સેકન્ડનો અમુકમો ભાગ ને આ તે ને બધી બધી નેનો ને એ બધી વાત આપણે શું પેલા વિજ્ઞાન પ્રમાણે સ્વીકારીએ છીએ ને, પણ ભાઈ વિજ્ઞાન એટલા સુધી પહોંચી શકે એમ જ નથી. તો સ્પષ્ટ કર્યું કે એ અતિન્દ્રિયનો વિષય છે અને છદ્મસ્થને હોય નહીં, એટલે એ વાત જ નથી રહેતી. એટલે આપણે જે પ્રતીતિ કરીએ છીએ, જે શ્રદ્ધા કરીએ છીએ, જે સમય વિશેની, સમયનો એમ કે નેનો સેકન્ડ વગેરેની જે કરીએ છીએ, એને ભૂલી જવી. જો સાચી ધર્મની શ્રદ્ધા કરવી હોય તો એ બધી વાતને ભૂલી જવી. સાયન્સ પ્રમાણે એ સાયન્સ ત્યાં સુધી પહોંચી શકે એમ નથી. આખી વાત એ છે. એટલે જયારે પ્રતીત કરવાની વાત આવે છે તો પછી જે નાની મહાપુરુષોએ જેમ કહ્યું છે એમ પ્રતીત કરવું, અને એવા એવા સંતો હોય કે જેમને કાંઈ અસત્ય બોલવાનું પ્રયોજન નથી, જેમણે શાસ્ત્રમાં જે લખ્યું છે એ સ્વાનુભવ પૂર્વક લખ્યું છે, તો એમણે જે કહ્યું છે એ પ્રમાણે પ્રતીત કરવું, એમાં પછી પોતાની મતિકલ્પના અંદર ઉમેરવું આ વાત બરાબર નથી. પોતાની હોશિયારી એમાં બતાવવા જેવું નથી, નહીતર એને મિથ્યાત્વનો પ્રસંગ આવશે. કે છે કે તેવા જ્ઞાન સ્વભાવની પ્રતીતિ કરવી તે કેવળ દશા પ્રાપ્ત કરવાનો ઉપાય છે. એટલે છેવટે તો કેવળ જ્ઞાન જ થવાનું છે ને, એવું વાત કરી છે. હવે કહે છે કે તું કોણ છે? ગુરુદેવ એ જ વાત કરે છે
બીજું બધું ભૂલી જા. તું ભલે ગમે તેટલો મોટો પીએચડી થયો અને ગમે તે થયો મોટો સાયન્ટિસ્ટ થયો, બધું ભૂલી જા. તું કોણ છે બીજું બધું ભૂલી જા. દેહ મન વાણી એ બધું પર છે, કે તારાથી પર છે. તું એ રૂપે નથી, તેને લીધે તું નથી. દેહ મન વાણી એ બધું પર છે અને એને લીધે તું નથી, એને લીધે તારું અસ્તિત્વ નથી, તારે લીધે એનું અસ્તિત્વ નથી. એટલે કે તેને લીધે તારું જ્ઞાન નથી. આ મન છે એટલે જ્ઞાન થાય છે એમ નથી, તેને લીધે તારું જ્ઞાન નથી. તું તારા લીધે છો, તું તારા લીધે છો. તું જ્ઞાન સ્વભાવી છો એવું નક્કી કરવામાં શાંતિ છે. જ્ઞાન સ્વભાવી છો એવું નક્કી કરવામાં શાંતિ છે એમ કે છે. પોતે જ્ઞાન સ્વભાવી છે એટલે સર્વજ્ઞ સ્વભાવી છે એવો નિર્ણય થાય, અને એવો જેને નિર્ણય થાય એને આકૃતા વ્યાકૃતા ઓછી થઈ જાય. કેમ કે પોતે જ્ઞાન સ્વભાવી છે અને બીજું કાંઈ નથી, એટલે પછી બારમા પરનું લક્ષ્ય કરી અને એમાં ઇષ્ટ બુદ્ધિ ને અનિષ્ટ બુદ્ધિ ને એકત્વ ને મમત્વ ને એ બધું હોય નહીં. પછી જ્ઞાન સ્વભાવી છે એટલું નક્કી થઈ જાય છે બરાબર, તો પણ શાંતિ થઈ જાય છે. અને એ સમ્યક થઈ જાય એટલે સમ્યક દર્શન પૂર્વક એ નક્કી થઈ જાય કે પોતે જ્ઞાન સ્વભાવી જ છે, તો પછી એને શાંતિ જ છે. પછી એને કોઈ પર્યાયની ચિંતા નથી. અહીંયા કહે છે કે પરમાણુનો વિચાર કરતા અતિન્દ્રિય જ્ઞાનનો ખ્યાલ આવે છે. અતિન્દ્રિય પરમાણુનો ખ્યાલ પ્રથમ આવતો નથી, પણ અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવનો ખ્યાલ પ્રથમ આવે છે. પરમાણુનો વિચાર કરતા અતિન્દ્રિય જ્ઞાનનો ખ્યાલ આવે છે, અતિન્દ્રિય પરમાણુનો ખ્યાલ પ્રથમ આવતો નથી, પણ અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવનો પ્રથમ ખ્યાલ આવે છે. કેમ કે એમ વાત કરી કે પરમાણુ અતિન્દ્રિયપણે જણાય, એટલે પહેલી વાત એ થઈ ગઈ કે અતિન્દ્રિય જ્ઞાન હોવું જોઈએ. પછી પરમાણુ અતિન્દ્રિયપણે જણાય એ વાતની વાત તો બાજુ પર મૂકવાની. પહેલી વાત અતિન્દ્રિયપણે જણાય એનો અર્થ કે અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવ છે એમાંથી એ વાત નીકળે છે. ને અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવ કોનો છે? તો જીવનો છે. તો એ વાતનો ખ્યાલ આવે છે. ખરેખર તો એ વાતની મુખ્યતા છે. પરમાણુ અતિન્દ્રિયપણે જણાય એ વાતમાં એટલું ઇમ્પોર્ટન્ટ નથી જેટલું પોતે અતિન્દ્રિય સ્વભાવી છે, અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી છે એમાં છે. એટલે મહત્વ તો એ છે કે જીવ અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી છે, અતિન્દ્રિયપણે જ જ્ઞાન કરે છે. સાચું જ્ઞાન સમ્યક જ્ઞાન અતિન્દ્રિયપણે જ થાય છે, આ મહત્વનું છે. આ પરમાણુની વાત કરતા કરતા ગુરુદેવે આપણને આ ભણાવી દીધું કે ભાઈ તું અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી છો. પરમાણુ અતિન્દ્રિયપણે જણાય છે એ તો એક વાત થઈ, પણ એનો અર્થ શું થયો? એનો અર્થ છે કે અતિન્દ્રિય જ્ઞાન છે જગતમાં, અને અતિન્દ્રિય જ્ઞાન જગતમાં જીવોએ પ્રગટ કર્યું છે તો જ પરમાણુનો ખ્યાલ આવ્યો હશે ને. અતિન્દ્રિય જ્ઞાન હશે અને એમને પ્રગટ થયું હશે તો એમને પરમાણુનો ખ્યાલ આવ્યો હશે ને. એટલે પરમાણુનું આટલું બધું જયારે વિવેચન કરીએ છીએ તો મૂળ વાત તો કે આ જાણ્યું કોણે? એ જાણનાર વિશેનો વિચાર કરવાનો છે. પંચાસ્તિકાય દ્વારા ગુરુદેવ આપણને ક્યાં લઈ જાય છે? બહુ સરસ વાત મૂકી છે કે અતિન્દ્રિય પરમાણુનો ખ્યાલ પ્રથમ આવતો નથી, પણ અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવનો પ્રથમ ખ્યાલ આવે છે. જે જ્ઞાન સ્વભાવ નાનામાં નાના કાળને ન જાણે તે સ્વભાવ ન કહેવાય. જે જ્ઞાન સ્વભાવ નાનામાં નાના કાળને ન જાણે, એટલે એક સમયને ન જાણે, તે જ્ઞાન તે સ્વભાવ ન કહેવાય. જ્ઞાન સ્વ પર બધાને ભિન્ન ભિન્ન એક સમયમાં જાણવાની તાકાત વાળું છે. આવું નક્કી કરનારને સ્વભાવ તરફ વલણ થયા વિના રહે નહીં. પોતાના સામર્થ્યનું આવો નિર્ણય થાય, પોતાના સામર્થ્યનો આવો ખ્યાલ આવે તો એની દ્રષ્ટિ સ્વભાવ તરફ ગયા વિના રહે નહીં, એનો પુરુષાર્થ ઉપડે જ. જ્ઞાન સ્વભાવી આત્મા છે તેવા નિશ્ચયના જ્ઞાન વિના નિમિત્ત અને વ્યવહારનું જ્ઞાન યથાર્થ હોઈ શકે નહીં.
જ્ઞાન સ્વભાવી આત્મા છે એવા નિશ્ચયના જ્ઞાન વિના નિમિત્ત અને વ્યવહારનું જ્ઞાન યથાર્થ હોઈ શકે નહીં. એમાં ભૂલ જ હોય. કેમ કે એને જે જાણ્યું એ બધું કેવી રીતે જાણ્યું છે? એને તો ઇન્દ્રિયો દ્વારા બધું જે જણાય છે એને જ સાચું માની લીધું છે. અને કેટલી બધી વસ્તુ તો એવી છે કે ઇન્દ્રિયો દ્વારા જણાતી પણ નથી. અને બીજી વાત કે મનુષ્યની ઇન્દ્રિય દ્વારા જે કંઈ જણાય છે, પાંચ ઇન્દ્રિય દ્વારા જે જણાય છે, તો એના કરતા કેટલાક પ્રાણીઓને કોઈ એક ઇન્દ્રિય જે છે એના કરતા વધારે જ્ઞાન કરે છે. દાખલા તરીકે મનુષ્યના કાન જે અવાજને સાંભળી શકે છે, અમુક ફ્રીક્વન્સીને સાંભળી શકે છે, પછી આગળ નથી સાંભળી શકતા. પણ એને બદલે કેટલાક પ્રાણીઓને એવી જે ફ્રીક્વન્સી મનુષ્યને નથી સંભળાતી એવી ફ્રીક્વન્સી એને સંભળાય છે. અર્થક્વેક થાય છે તો એને ખબર પડી જાય છે. એટલે આપણે આપણી ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય છે એ બહુ લિમિટેડ છે, બહુ સીમિત છે એમ સમજીને જ ચાલવાનું છે. એટલે ઇન્દ્રિય દ્વારા જ થતું જ્ઞાન એ જ્ઞાનની અહીંયા વાત નથી કરવી. આત્મા જ્ઞાન સ્વભાવી છે એની અહીંયા તો વાત કરી છે. એટલે કે જ્ઞાન સ્વભાવી આત્મા છે તેવા નિશ્ચયના જ્ઞાન વિના નિમિત્ત અને વ્યવહારનું જ્ઞાન યથાર્થ હોઈ શકે નહીં. જ્ઞાન સમય અર્થ સમયને જાણે છે. જ્ઞાન સમય અર્થ સમયને જાણે છે એટલે પદાર્થને જાણે છે. બરાબર છે. જાણવાનો સ્વભાવ અર્થ સમયમાં છે કે ચૈતન્યમાં છે? જાણે છે અર્થ સમયને, પદાર્થને જાણે છે. આપણે અર્થ સમય, શબ્દ સમય અને જ્ઞાન સમય એ ત્રણની વાત આપણે સમજ્યા છીએ. તો શબ્દ સમય જે છે એ શબ્દ સમય દ્વારા એ અર્થ સમયનું જ્ઞાન આપણને થાય છે. પણ ખરેખર શબ્દ સમય તો એમાં નિમિત્ત છે. જ્ઞાન તો પોતાના સ્વભાવથી થાય છે. અહીંયા કહે છે કે જ્ઞાન સમય અર્થ સમયને જાણે છે, પદાર્થને જાણે છે. જ્ઞાન પદાર્થને જાણે છે. તો હવે કહે છે કે જાણવાનો સ્વભાવ અર્થ સમયમાં છે કે ચૈતન્યમાં છે? ઉદ્ગલ પદાર્થમાં જાણવાનો સ્વભાવ નથી, ચૈતન્યમાં જાણવાનો સ્વભાવ છે. ચૈતન્યમાં સ્વભાવ છે એટલે કે મારો સ્વભાવ જાણવાનો છે. પોતાની પર વાત તો ઉતારવાની ને. મારો સ્વભાવ એક સમયને જાણી લે તેવો છે, પણ વર્તમાનમાં મારું જાણવું ક્યાંક અટક્યું છે. શું કે છે? હવે બીજી વાત ઉપર લઈ જાય છે ગુરુદેવ, આપણને પુરુષાર્થની વાત ઉપર લઈ જાય છે. કે છે કે મારો સ્વભાવ એક સમયને જાણી લે તેવો છે, પણ વર્તમાનમાં મારું જાણવું ક્યાંક અટક્યું છે. તેથી એક સમયને જુદો પાડીને જાણતો નથી. જો એક સમયને જુદો પાડીને જાણે તો રાગ રહે નહીં. વર્તમાનમાં રાગ હોવા છતાં એક સમયને જુદો પાડીને જાણવાની પોતાની શક્તિ છે કે નહીં? શક્તિ તો છે. શક્તિ વિશે તો ના પડાય નહીં, શક્તિ તો છે. કે છે કે રાગ અને અધૂરી દશા હોવા છતાં એક સમયને જુદો પાડીને જાણવાની પોતામાં તાકાત છે એમ પોતાના સ્વભાવની શ્રદ્ધા કરી દ્રવ્ય બુદ્ધિ કરવી અને પર્યાય બુદ્ધિ ઉડાડવી તે જ ધર્મનો ઉપાય છે. વર્તમાન પર્યાય અધૂરી દશા છે, એમાં મને નથી જણાતું, એટલે કંઈ મારો સ્વભાવ ચાલ્યો ગયો છે એમ નથી. એક સમયને જાણવાની મારી શક્તિ છે અને એવું શ્રદ્ધાન કરી અને દ્રવ્ય દ્રષ્ટિ કરવી, વર્તમાન પર્યાયની બુદ્ધિને છોડવી. વર્તમાન પર્યાયમાં ભલે મલિનતા છે આપણે કહીએ અથવા તો અધુરાસ છે, બધું છે, પણ એ બધું પર્યાયમાં છે અને એ એક સરખું રહેતું પણ નથી. પણ સ્વભાવ એક સરખો છે. તો સ્વભાવનો વિચાર કરીએ તો પોતાની શક્તિનો, પોતાના સામર્થ્યનો ખ્યાલ આવે કે એમાં તો શક્તિ આવી પડી છે. અને એવો જેને નિર્ણય થાય એ સ્વભાવ તરફ વળે. એટલે ગુરુદેવ દરેક વખતે આપણે સ્વભાવ તરફ વળવા માટે લઈ જાય છે. જેને ધર્મ કરવો છે અને જેમાં ધર્મ કરવો છે તે આત્મપદાર્થ કોણ છે તે પ્રથમ જાણવું જોઈએ. ધર્મ કરતા હોય કેટલાય જઈને ખબર નથી કે ધર્મમાં શું કરવાનું છે, ધ્યેય ખબર નથી હોતું. અને કદાચ આપણે ભૂલી ચૂકીએ એમને એમ કહી દઈએ કે ભાઈ સિદ્ધ થવા માટે થઈને આપણે આમ કરીએ છીએ, તો બિચારા
ઘણી વાર તો હસી નાખે, કરે ના ના એટલું બધું આપણે તો ક્યાંથી, એ તો ભગવાન હોય, આપણે આપણે તો ન થઈ શકીએ. આપણે આપણે સિદ્ધ થઈ શકીએ એવી ઘણાને તો કલ્પનાય નથી આવતી, પોતાની જાતને જૈન કેવડાવતા હોય પણ કેટલાને બિચારાને એમ કલ્પનાય નથી કે જીવ માત્ર સિદ્ધ સમાન છે અને સિદ્ધત્વ પ્રગટ કરી શકે છે એવા સામર્થ્ય વાળો છે, એવી કલ્પનાય નથી કરી શકતા. ઉલટા બિચારા એમ કે ના 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 આપણું કામ નહીં, ભગવાનની સાથે આપણી સરખામણી કરાય તો ભગવાનની વાત થઈ જાય, આવી તો માન્યતા છે. એટલે દેહ તો ખબર જ નથી, શું કરે છે, શા માટે કરે છે એ ખબર નથી. બહુ બહુ તો એમ કે સારો ભાવ મળે, બસ એથી આગળ વાત નથી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે જેને ધર્મ કરવો છે અને જેમાં ધર્મ કરવો છે તે આત્મ પદાર્થ કોણ છે તે પ્રથમ જાણવું જોઈએ. એક ઉદાહરણ આપ્યું છે કે પહેલા ઘર પૂછીને પછી પાણી પીએ છે. હવે તો એવું રહ્યું નથી, પાણી પી લે છે ગમે ત્યાં. પહેલા તો એવું હતું કે ભાઈ આ કોનું ઘર છે પછી પાણી પીએ, ગમે તેને ઘરે પાણી નહોતા પીતા. પહેલા ઘર પૂછીને પછી પાણી પીએ છે, તેમ ધર્મ કરનારે ધર્મ ક્યાં થાય તે પ્રથમ પૂછવું જોઈએ. આત્મા કોણ છે, જાણનાર કેવડો છે, એક એક પરમાણુ, એક એક પ્રદેશ, એક એક સમયને ભિન્ન ભિન્ન જાણવાની તાકાત વાળો છે. એક પરમાણુ એક પ્રદેશથી બીજે પ્રદેશે જાય એટલા કાળને સમય કહે છે, તે વાતનું જ્ઞાન ક્યાંથી આવશે? એ જ્ઞાન ક્યાંથી બહારથી આવશે? કહે છે કે હું વિકાર સ્વભાવી છું એમ માનનારને તેવું જ્ઞાન થશે નહીં. જે એમ માને કે હું આ મલિનતા સહિત છું એને આવું જ્ઞાન નહીં થાય. એટલે ગુરુદેવ કહે છે કે શું, જે એમ માને કે હું વિકાર સ્વભાવી છું એને આવું જ્ઞાન થશે નહીં થાય. હું રાગ રહિત પ્રત્યક્ષ જ્ઞાન સ્વભાવી આત્મા છું એમ આત્માનું જ્ઞાન થયા વિના પરમાણુ પ્રદેશ કે સમયનું જ્ઞાન થશે નહીં. ભલે પરોક્ષ જ્ઞાન અનુમાન સહિતનું જ્ઞાન પણ એ સમ્યક હોય છે, એવું સમ્યક જ્ઞાન થશે નહીં. તો એવો સાચો નિર્ણય કરી અને પછી ધર્મની શરૂઆત થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, વિશેષ વિસ્તાર આવતી વખતે લઈશું. બહુ પ્રયોજનભૂત વાત ગુરુદેવે સમજાવી. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખંત ચરી દિન